ટુ રિગેઇન ઇટ્સ ઓરિજિનલ કન્ડિશન દેટ ઇઝ સાઇઝ શેપ ઓર ફોર્મ ઓન ધ રિમુએબલ ઓફ ડિફોર્મેશન ફોર્સ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી સ્થિતિસ્થાપકતા એટલે શું કે કોઈ મટીરિયલ યાની કે કોઈ પદાર્થ છે એને આપણે બહારથી જ્યારે બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે તેના આકાર એની સાઇઝ અને એના કદમાં ફેરફાર થાય છે અને જ્યારે ફોર્સ છોડી દઈએ છીએ યાની કે બોલ લગાડ્યા પછી આપણે એને છોડી દઈએ છીએ તો પાછું એ પોતાની સ્થિતિમાં ઓરિજિનલ સ્થિતિમાં પાછું આવી જાય છે તો તેને આપણે ઇલાસ્ટિસિટી કહીએ છીએ એનું એક્ઝામ્પલ હું તમને વાત કરું તો ફાઇબર ક્વોર્સ ફાઈબર છે ક્વોર્સ ફાઈબર એક એવું મટીરિયલ છે કે જેના ઉપર આપણે ફોર્સ લગાવીએ બહારથી ત્યારે એના આકાર એના કદ અને એની સાઇઝ એની અંદર ફેરફાર થઈ જાય છે અને ફેરફાર થયા પછી ફોર્સ લગાવ્યા પછી ઓટોમેટિકલી પાછી જે પોતાની ઓરિજિનલ સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં આવી જાય છે સો દેટ ઇઝ કોલ ઇલાસ્ટિસિટી નવ સેમ એના જેવું જ વોટ ઇઝ પ્લાસ્ટિક કદાચ કોઈ એવા મટીરિયલ હોય કે જેને આપણે બળથી બોલ લગાડીએ પણ એની એનો આકાર અને એના કદમાં ફેરફાર થઈ જાય અને બોલ લગાડ્યા પછી એ પોતાની સિચ્યુએશનમાં પાછા આવતા નથી તો એવા પદાર્થને આપણે શું કહીશું પ્લાસ્ટિક કહીશું તો બોડી વિચ ડુ નોટ શો એની ટેન્ડન્સી ટુ રિકવર ધેર ઓરિજિનલ કન્ડિશન્સ આર સેડ ટુ બી પ્લાસ્ટિસિટી એક્ઝામ્પલ્સ લાઇક પૂટી પુટી ધેર ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ છે જેને આપણે પ્લાસ્ટિક કહીએ છીએ પ્લાસ્ટિક એવો એવું મટીરિયલ છે કે આપણે બહારથી ફોર્સ લગાવીએ એક્સટર્નલ ફોર્સ લગાવીએ ત્યારે એ શું થાય તૂટી જાય છે એ પોતાની ઓરિજિનલ સિચ્યુએશનમાં આવતું નથી હવે બોડી જે છે આપણું જે એ બેઝિકલી થ્રી કન્ડિશન પર છે તો પહેલું છે ચેન્જ ઇન લેન્થ ચેન્જ ઇન વોલ્યુમ બટ ડુ નોટ ચેન્જ ઇન શેપ ચેન્જ ઇન શેપ બટ ડુ નોટ ચેન્જ ઇન વોલ્યુમ યાની કે કોઈ પદાર્થ પર ત્રણ કન્ડિશન અપ્લાય થઈ શકે પહેલી કે એ પદાર્થની લંબાઈમાં વધારો થાય બીજી એ પદાર્થના વોલ્યુમમાં ચેન્જ ન થાય પણ તેના શેપમાં ચેન્જ થાય અને ત્રીજી એ પદાર્થના વોલ્યુમમાં ચેન્જ થાય પણ એના શેપમાં ચેન્જ ના થાય સો એના માટે ધેર આર થ્રી ટાઈપ ઓફ ઇલાસ્ટિસિટી આપણી જોડે ત્રણ સ્થિતિ સ્થાપકતાઓ છે પહેલી છે યંગ મોડ્યુલસ બીજી છે બલ્ક મોડ્યુલસ એન્ડ થર્ડ મોડ્યુલસ ઓફ રિઝીડિટી યંગ મોડ્યુલસ વોટ ઇઝ કોલ્ડ યંગ મોડ્યુલસ ધ રેશિયો ઓફ લોન્જિટુરિયલ સ્ટ્રેસ ટુ લિનિયર સ્ટ્રેન વિધિન ધ ઇલાસ્ટિક લિમિટ ઇઝ કોલ યંગ મોડ્યુલસ ઇટ ઇઝ ડિનોટેડ બાય વાય યંગ મોડ્યુલર્સ જે છે એનો સિમ્બોલ કેપિટલ વાય છે જેને આપણે કહીશું કે યંગ મોડ્યુલર્સ બરાબર સ્ટ્રેસ અપોન સ્ટ્રેઇન વોટ ઇઝ સ્ટ્રેસ સ્ટ્રેસ કોને કહેવાય સ્ટ્રેસ મીન્સ ધ રિસ્ટોરિંગ ફોર્સ યા રીકવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા સો દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન સ્ટ્રેઇન ક્યારે લાગે જ્યારે સ્ટ્રેસ લાગે પદાર્થ પર ત્યારે સ્ટ્રેઇન લાગે છે સ્ટ્રેઇન મીન્સ ઇટ ઇઝ ધ ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ વેન્યુ અપ્લાઈંગ ધ ડિફોર્મેશન ઓફ ધ ફોર્સ યા એવા બીજા શબ્દોમાં તમે કહી શકો કે તેને બહારથી કોઈ બાહ્ય બળ લગાડીએ ત્યારે એની લંબાઈમાં જે વધારો થાય એ વધારાને આપણે સ્ટ્રેસ કહીશું એટલે યંગ મોડ્યુલર્સ વાય ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન એનું ઇક્વેશન છે વોટ ઇઝ સ્ટ્રેસ તો ફોર્સ અપોન એરિયા યાન કે એફ ડિવાઇડ બાય એ એન્ડ સ્ટ્રેન મીન્સ ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ યાન કે સ્મોલ એલ જે છે એ ચેન્જ ઇન લેન્થ જ્યારે તમે બોર્ડ લગાડશો બહારથી ત્યારે એની જે મૂળ લંબાઈમાં જે વધારો થયો હશે એ વધારાને આપણે સ્મોલ એલ કહીશું અને એની મૂળ લંબાઈ જે છે એને આપણે કેપિટલ એલ કહીશું ધ યુનિટ ઓફ યંગ મોડ્યુલસ આર ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન ડાઇન સેન્ટીમીટર ય ન્યૂટન પર મીટર સ્ક્વેર મીન્સ એમકેએસ સિસ્ટમમાં યંગ મોડ્યુલસનું એકમ જે છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે સીજીએસ સિસ્ટમમાં એનો એકમ છે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર છે અને એસઆઈ સિસ્ટમ યાની કે સિસ્ટમ ઇન્ટરનેશનલ એના પણ એનું એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર સેકન્ડ ઇલાસ્ટ્રિસિટી સો ઇટ ઇઝ કોલ્ડ બલ્ક મોડ્યુલસ હવે બલ્ક મોડ્યુલસની હું વાત કરું તો બલ્ક મોડ્યુલસ જે છે એ ટોટલી ડિપેન્ડ્સ છે વોલ્યુમ પર આધારિત છે કોઈ પદાર્થ હોય એ પદાર્થ એવો લઈએ કે જેનું જેને આપણે બહારથી ફોર્સ લગાડીએ ત્યારે એના વોલ્યુમમાં ચેન્જ થઈ જાય પણ એનો સેપ જે છે એ સેપ ચેન્જ ના થાય તો એના માટે આપણી જોડે એક ક્લિપ છે બેસ્ટ એક્ઝામ્પલ છે એનું તો આપણે એની વાત કરીએ ત્યારે એનો આકાર અને એનો કદ એમાં બંનેમાં ફેરફાર થાય છે પણ જ્યારે બળ લગાડ્યા પછી એનું જે વોલ્યુમ જે છે એ હતું ને હતું પાછું જેવું હતું એવું થઈ જાય છે યાની કે નોર્મલ સ્ટ્રેસ યાની કે બહારથી આપણે જે ફોર્સ લગાવીએ છીએ એ ફોર્સ બલ્ક મોડ્યુલસ ડેફિનેશન ઇઝ ધ રેશિયો ઓફ નોર્મલ સ્ટ્રેસ ટુ ધ વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન નોર્મલ સ્ટ્રેસ યાની કે બાહ્ય બળ બહારથી એક નોર્મલ પ્રકારનો બળ આપણે લગાડીએ છીએ તો જેના વોલ્યુમમાં ચેન્જ થાય છે સો ધ ડેફિનેશન ઇઝ ધ નોર્મલ સ્ટ્રેસ ટુ ધ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇટ ઇઝ ડિનોટેડ બાય કે કે એ બલ્ક મોડ્યુલસનો સિમ્બોલ છે એનું ઇક્વેશન છે કે બરાબર નોર્મલ સ્ટ્રેસ અપન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન नॉर्मल स्ट्रेस को ने केवाय स्ट्रेस ना ઘણા બધા પ્રકાર છે સ્ટ્રેસ મીન્સ ફોર્સ સે જેને લોડ કઈ શકાય જેને ટેન્શનલ સ્ટ્રેસ કઈ શકાય બરોબર સ્ટ્રેસ મીન્સ ધ રીકવર રીસ્ટોરિંગ ફોર્સ ઓર रिकવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા સો ધેટ ઇઝ કોલ સ્ટ્રેસ જેનું ઇક્વેશન છે f / a / ડિવાઇડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન મીન્સ ઇટ ઇઝ ડિફાઇન્ડ બાય ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ વેન યુ ચેન્જ ઇન વોલ્યુમ પર ઓરિજિનલ વોલ્યુમ વેન યુ અપ્લાય ધ ડીફોર્મેશન ઓફ ધ ફોર્સ જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેના કદની અંદર ફેરફાર થાય એટલે ચેન્જ ઇન વોલ્યુમ એનો જે ચેન્જ ઇન વોલ્યુમ જે છે એ ચેન્જ થાય એ વોલ્યુમને આપણે સ્મોલ વી કહીશું અને કેપિટલ વી જે છે એ એનું ઓરિજિનલ વોલ્યુમ છે સો દેટ ધ બલ્ક મોડ્યુલસ ઇઝ નોર્મલ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ધ યુનિટ is same as young modulus newton per meter square in mks system dyne per centimeter square in cgs system and third elasticity so that is called the modulus of rigidity the definition of modulus of rigidity is the ratio of tangential stress to the shearing strain so it is called by modulus of rigidity another name is also called by shear modulus

અપર સાઇડનો ભાગ શું થાય છે ચેન્જ થાય છે એ વખતે એ ટોપ ઓફ ધ જે ફોર્સ લાગે છે એને આપણે કહીશું ટેન્સાઇલ સ્ટ્રેસ એટલે ક્યુબ જ્યારે લઈએ ત્યારે એના અપર સરફેસ જે છે એ ચેન્જ થશે એ ચેન્જ જે થાય છે એ ચેન્જ ઇન લેન્થ જેને બીજા શબ્દોમાં એવું કહી શકાય કે સેમ એઝ ધ લિનિયર સ્ટ્રેઇન ઇટ ઇઝ ડિનોટેડ બાય ચેન્જ ઇન વોલ્યુમ ફર ઓરિજિનલ વોલ્યુમ જેવું તમે બલ્ક બોડ્યુલસમાં કહો છો અહીંયા આવશે ઇટ ઇઝ defined by change in length per original length by the external force by q so best example of the modulus of rigidity so that is the q eta is equal to tangential stress upon sharing strain so the unit of the modulus of rigidity so same as newton per meter square now the next definition is load what is called load load that is one type of force યુ કેન સે ધ લોડ ઇઝ ઓલસો નોન એઝ ધ ડિફોર્મિંગ ઓફ ફોર્સ લોડ ઇઝ ઓલ્સો એઝ ધ બાય એક્સટર્નલ ફોર્સ સો દેટ ઇઝ કોલ લોડ અનધર વન ધ સ્ટ્રેસ વોટ ઇઝ સ્ટ્રેસ ધ રીસ્ટોરિંગ ફોર્સ યા રિકવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા ઇનસાઇડ ટુ ધ બોડી સો દેટ ઇઝ કોલ સ્ટ્રેસ ધ રીસ્ટોરિંગ ફોર્સ યાની કે જ્યારે આપણે બાહ્ય બોલ લગાવીએ છીએ ત્યારે એ સ્ટોર રિસ્ટોર થયેલો હોય કાં તો રિકવર થયેલો पर फोर्स पर यूनिट एरिया जटला भाग में रिस्टोर थे एट्ला भाग में पाछों रिकवर थे सो देट इज कॉल्ड स्ट्रेस स्ट्रेन स्ट्रेन इट इज अ वेरी मोस्ट इम्पोर्टंट क्वांटिटी स्ट्रेन ध चेन्ज प्रोड्यूस इन द डायमेंशन ऑफ द बॉडी अंडर ए सीस्टम ऑफ फोर्स या यू कैन से कपल इन इक्ुलेबल कंडीशन सो देट इज कॉल्ड स्ट्रेन स्ट्रेन एक एवी क्वॉंटिटी है કે એ સ્ટ્રેસ પર આધાર રાખે છે સ્ટ્રેસ તમારો ઇન્ક્રીઝ થશે તો સ્ટ્રેન પણ કેવું થશે ઇન્ક્રીઝ થશે એટલે સ્ટ્રેન જોવા જઈએ તો આમ ત્રણ પ્રકારના સ્ટ્રેઇન છે કારણ કે ઇલાસ્ટિસિટી આપણી ત્રણ પ્રકારની છે યંગ મોડ્યુલર્સ બલ્ક મોડ્યુલસ એન્ડ મોડ્યુલસ ઓફ રિસિડિટી યંગ મોડ્યુલર્સ માટે આપણે ફોર્સ જે અપ્લાય કરીએ છીએ એને આપણે કહીએ છીએ લોન્જિટ્યુડિયલ સ્ટ્રેસ બલ્ક મોડ્યુલર્સ માટે આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ એને આપણે કહીએ છીએ નોર્મલ સ્ટ્રેસ અને મોડ્યુલર્સ ઓફ રિઝિડિટી માટે આપણે જે ફોર્સ અપ્લાય કરીએ છીએ એને આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ કહીએ છીએ તેવી એવી રીતના સ્ટ્રેન પણ એને અનુરૂપ છે સ્ટ્રેન હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્ટ્રેન સો ધેર આર થ્રી ટાઇપ ઓફ સ્ટ્રેઇન ફર્સ્ટ વન સો લોજિટુડિયલ સ્ટ્રેન સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એન્ડ થર્ડ સેર સ્ટ્રેન સ્ટ્રેસ યુ આર સેઈંગ ધેટ સ્ટ્રેસ ઇટ કેન મેઝર ઇન ફોર્સ પર યુનિટ એરિયા સ્ટ્રેસ તમારે મેઝર કરવું હોય તો ફોર્સ અપોન એરિયા કરો એટલે ફોર્સનો યુનિટ શું થાય ડાઇન પર સેન્ટીમીટર સ્કવેર અથવા એમકેએસમાં લઈએ તો ન્યૂટન પર મીટર સ્ક્વેર બટ સ્ટ્રેનની જ્યારે વાત કરીએ ત્યારે સ્ટ્રેન એ ડાયમેન્શન લેસ ક્વોન્ટિટી છે તો એના ત્રણ પ્રકાર છે ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ લોન્જિટ્યુડિયન સ્ટ્રેન ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ઇન્ક્રીઝિંગ લેન્થ પર યુનિટ ઓરિજિનલ લેન્થ વેનયુ અપ્લાઇંગ ધ ડિફોર્મેશન ઓફ ધ ફોર્સ ઇટ ઇઝ ઓલ્સો કોલ ટેન્સાઇલ સ્ટ્રેન લોજિટ્યુડિયલ સ્ટ્રેનનું બીજું નામ ટેન્સાઇલ સ્ટ્રેન છે અને એને કેટલીક વાર આપણે લિનિયર સ્ટ્રેન પણ આપણે કહીએ છીએ તો ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન ઇટ ઇઝ ડાયમેન્સન લાઈઝ ક્વોન્ટિટી આપણે કહીએ છીએ કે ભાઈ ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ ચેન્જ ઇન લેન્થ એટલે સ્મોલ એલ અપોન કેપિટલ એલ એટલે સ્મોલ એલ સેન્ટીમીટરમાં હોય તો નીચે કેપિટલ એલ પણ સેન્ટીમીટરમાં આવે સ્મોલ એલ મીટરમાં હોય તો નીચે મીટરમાં હોય એટલે એ ડાયમેન્શન લેસ ક્વોન્ટિટી છે એટલે સ્ટ્રેન જે છે એનો કોઈ યુનિટ નહીં આવે એટલે કોઈ બી આપણે યંગ મોડ્યુલસ લઈએ કે બલ્ક મોડ્યુલસ લઈએ કે મોડ્યુલસ ઓફ રિઝિડિટી લઈએ એમાં જ્યારે આપણે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન કરીએ છીએ ત્યારે જે સ્ટ્રેસનો જે યુનિટ છે જે સ્ટ્રેસનો યુનિટ છે એ જ એ ઇલાસ્ટિસિટીના ટાઈપ્સ ઓફ નો યુનિટ છે યાની કે યંગ મોડ્યુલર્સ હતો તો પણ તમે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન લો છો બલ્ક મોડ્યુલસ હોય તો પણ તમે એને વોલ્યુમ નોર્મલ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન લો છો અને મોડ્યુલર્સ ઓફ રિથિડિટી હોય તો પણ તમે એને લો છો કે ટેન્સાઇલ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન એ બધાનો યુનિટ જે છે એ સેમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન એમ સિસ્ટમ ડાઇનની વાત કરીએ તો એની અંદર ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન સીજીએસ સિસ્ટમ અને સિસ્ટમ ઇન્ટરનેશનલ જે પ્રમાણિત છે એને આપણે કહીએ છે ન્યુટન પર મીટર સ્ક્વેર સો માય સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇટ ઇઝ ડિફાઇન્ડ એસ ચેન્જ ઇન વોલ્યુમ પર ઓરિજિનલ વોલ્યુમ વેન્યુ એપ્લાયિંગ ધ ડિફોર્મેશન ઓફ ધ ફોસ આ સ્ટ્રેન જેસે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન છે એટલે વોલ્યુમ પર આધારિત છે જો વોલ્યુમ કોઈ બી પદાર્થને આપણે બાહ્ય બોલ લગાડીએ ત્યારે એનું વોલ્યુમ ચેન્જ થશે એટલે એ ઇન્ક્રીઝિંગ વોલ્યુમ થશે એટલે જે ઓરિજિનલ વોલ્યુમ હશે એની અંદર થોડો ફેરફાર થશે એના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ મેં તમે હમણાં વાત કરીએ સ્પીયર અથવા કોઈ બોલ લઈ લઈએ આપણે રબરનો બોલ લઈ લઈએ અને એને આપણે દબાઈએ બરોબર દબાઈએ એટલે એના આકાર અને એના કદમાં ફેરફાર થશે પણ જ્યારે આપણે છોડી દઈએ છે ત્યારે એ પાછું પોતાની ઓરિજિનલ સિચ્યુએશનમાં આવે છે જેને આપણે શું કહીશું એવા મટીરિયલને ઇલાસ્ટિસિટી કહીશું એટલે કે આની અંદર શેપ જે છે એ શેપમાં કોઈ ફેરફાર થતો નથી પણ વોલ્યુમની અંદર ફેરફાર થાય છે તો એવા પ્રકારના સ્ટ્રેઇનને આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહીશું થર્ડ સો સેર સ્ટ્રેન સેર સ્ટ્રેન એ બીજા પર આધાર રાખે છે એનું નામ છે ધ એન્ગ્યુલર ડિફોર્મેશન

ચેન્જ થશે તો એની અહીંયા વાત કરી છે કે સ્ટ્રેન ઇઝ ઓલવેઝ